નમસ્તે વિદ્યાર્થીઓ આજે આપણે ફિઝિકલ કેમેસ્ટ્રીમાં લેક્ચર નંબર બેમાં પોલીમરના આગળના વર્ગીકરણ વિશે અભ્યાસ કરીશું બરાબર તો આજે આપણે બીજા નંબરનું ક્લાસિફિકેશન વિશે અભ્યાસ કરીશું કાલે આપણે શું જોયું હતું પહેલાં લેક્ચરમાં તો એમના પ્રાપ્તિ સ્થાનના આધારે કે ક્યાંથી સ્ત્રોત સ્વરૂપે મળી આવે આજે જોઈશું આપણે એના બેઝડ ઓન ધ સ્ટ્રક્ચર એટલે કે બંધારણના આધારે તો બંધારણના આધારે જે વર્ગીકરણ છે એ કેટલા પ્રકારનું હોય ત્રણ તો એને આજે ખાલી આપણે વ્યાખ્યાયિત કરશું બરાબર આજે ધારો કે એમનું બંધારણ છે એના આધારે એમનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવ્યું તેના વિશે અભ્યાસ કરીશું તો બંધારણના આધારે એમના ત્રણ ભાગ પાડવામાં આવે પહેલો છે રેખીય પોલીમર બીજો છે શાખીય પોલીમર અને ત્રીજો છે મિશ્રબંધિત પોલિમર હવે જો અમે આકૃતિ દર્શાવી છે જેમાં તમે જોશો કે ત્રણે ત્રણ જે બંધારણ છે એમના આપેલા હવે જો લીનિયર પોલીમર છે તો એમાં કેવા એક સરળ શૃંખલામાં જોડાયેલા છે જ્યારે શાખીય પોલિમરમાં શું થાય છે તો જો અમુક કાર્બન ઉપર શું આપેલી છે શાખાઓ કે જે બીજી લાઇન સાથે શાખીય રીતે જોડાશે બધા કાર્બન ઉપર જોવા મળતી નથી જ્યારે ક્રોસ લિંકેડ એટલે શું તો ક્રોસ લિંકેડ એટલે કે મિશ્ર મિશ્ર બંદીશમાં તમે શૃંખલાઓ બે જોશો તો એ એક એક સ્તરે કોઈ પણ બંધથી જોડાયેલા હશે જો પ્રથમ નહીં બીજા કાર્બન ઉપર ત્રીજો નહીં ચોથા પછી છઠ્ઠા પછી આઠમાં એ રીતે નિશ્ચિત જગ્યાએ અલગ અલગ બંધથી જોડાયેલા હશે હવે જોઈએ રેખીય પોલીમર તો રેખીય પોલિમરની વ્યાખ્યા લખવાનું કે તો આપણે શું લખવાનું તો કે જે પોલીમર તેમના બંધારણમાં જે રામબી શૃંખલામાં કોઈ શાખા ધરાવે ના અને તેમના મોનોમર ઘટકો એકબીજા સાથે જોડાય એક સરળ શૃંખલા બનાવે એટલે કે દોરી જેવી બરાબર તેમને રેખીય પોલીમર અથવા તો રેખીય રેસા પણ કહેવામાં આવે કેમ કારણ કે રેખીય પોલીમરમાં ખાસ કરીને રેસા ધરાવતા પોલીમરનો સમાવેશ કરવામાં આવે તો આમાં બે પ્રકાર પડે એક કુદરતમાંથી અને એક કૃત્રિમ તો કુદરતમાંથી કયા રેખીય પોલીમર છે તો રૂ રેશમ ઊન અને લિન જ્યારે કૃત્રિમ રીતે કયા છે ટેરિલિન નાયલોન પોલીએસ્ટર અને ઓર્લેન આ બધા કહેવા છે સાદા જે રેખીય પોલીમર તરીકે ઓળખાય છે હવે બીજી વ્યાખ્યા જોઈએ તો બીજી વ્યાખ્યામાં શું છે તો શાખીય પોલીમર હવે શાખીય પોલીમર કોને કહેવામાં આવે તો એની વ્યાખ્યા એવી છે કે મોનોમર ઘટકો એકબીજા સાથે જોડે અને લાંબી સરળ શૃંખલા બનાવે અને આ શૃંખલાઓ વચ્ચે ક્યાંક ક્યાંક શું જોવા મળે શાખાઓ બધી જગ્યાએ શાખાના હોય ખાલી ક્યાંક ક્યાંક હોય તો તેવા પોલીમરને શું કહેવાય છે શાખીય પોલીમર અને આ પોલીમરની ખાસિયત શું હોય તો એ તાપમાન સાથે ફેરફાર ધરાવે જેથી તેમને થર્મોપ્લાસ્ટિક પણ કહી શકાય છે અને તેમના ઉદાહરણ છે પોલીસ પીવીસી અને ટેફલોન હવે જોઈએ મિશ્રબંધિત પોલિમર તો મિશ્રબંધિત પોલિમર એટલે શું તો કે તેમના વચ્ચે દ્વિબંધ ત્રિબંધ અથવા તો દ્વિસંયોજક બંધ ત્રિસંયોજક બંધ ધરાવે અને મજબૂત બંધારણ જાળાકાર રચના બનાવે જેમાં ક્યાંય જગ્યા હોય નહીં આ પ્રકારના જે પોલિમર હોય એમને મિશ્રબંધિત પોલિમર કહેવામાં આવે અને આ પ્રકારના પોલિમરની ખાસિયત શું હોય તો તેમની ઘનતા એ ખૂબ જ ઊંચી હોય છે જે ઝડપથી તાપમાન સાથે ફેરફાર કરતા નથી જેના ઉદાહરણ છે બેકેલાઇટ અને મેલેમાઇન હવે આજે આપણે શું જોયું તેમના બંધારણના આધારે વર્ગીકરણ હવે જુઓ આ ખાલી આપણે શું જોઈએ એમને વ્યાખ્યા જોઈ અને તેમના ઉદાહરણ જોઈએ કેમ કારણ કે એક્ઝામમાં એવું પૂછાય છે કે પોલિમરનું વર્ગીકરણ દર્શાવો અને તેને વ્યાખ્યાયિત કરો ત્યારે શું કરવું પડે તો આપણે દરેક જે ચારે ચાર પ્રકારે એમને એક કોઠામાં દર્શાવી અને તેમના ઉદાહરણ લખવામાં આવે અને તેમની વ્યાખ્યા એટલા માટે મેં અલગથી લીધું છે આના પછીના લેક્ચરમાં આપણે ત્રીજો અને ચોથો જે એનું વર્ગીકરણ છે એના વિશે અભ્યાસ કરીશું અને જુઓ આ ત્રણ બંધારણના આધારે વર્ગીકરણે એમાંથી અમુક પોલીમર જેમ કે પીવીસી ડેક્રોન એમના વિશે એમના ગુણધર્મો એમને કઈ રીતની બનાવટ થાય એના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનું રહેશે તો આપણે આગળના લેક્ચરમાં લઈશું ધન્યવાદ